નર્મદાના કેવડિયા કોલોની વિસ્તારમાં એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રોડનું કામ કરતી કંપનીના ડામર પ્લાન્ટમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને પગલે એક ટ્રક પણ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે સદનસીબે ઘટનાને પગલે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે ફોન લાઇન પર જયેશ દોશી જોડાયા છે. જી જયેશ, જણાવશો કે કેવી રીતે આ આગ લાગી હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસ, જો વાત કરવામાં તો નર્મદા જિલ્લામાં હાલ ફોરલેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને ફોરલેન રસ્તાના કામ માટે કેવડિયા કોલોની પાસે એક ડામર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ ડામર પ્લાન્ટમાં આજે બપોરે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને કેટલાક કેમિકલને કારણે આગ વધારે પ્રસરી હતી અને ત્યાં ઉભેલી એક જે ટ્રક હતી એ ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી અને ટ્રક ભરીને ખાક થઈ હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિ કે અન્ય કોઈ મોટું નુકસાન આમાં નોંધાયું નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી અને રાજપીપળાના ફાયર ફાઈટર અને કેવડિયાના ફાયર ફાઈટરે આવી અને આગને કાબુમાં લીધી છે. જી જી, આભાર જાણકારી આપવા માટે. તો કેવડિયા કોલોની વિસ્તારની આ ઘટના છે. રોડનું કામ કરતી એક કંપનીમાં આગ લાગી હતી. કંપનીના ડામર પ્લાન્ટની અંદર આ આગ લાગી હતી અને એક ટ્રક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને આ ટ્રક પણ બળીને ખાક થઈ ગઈ હતી. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેટલી ભીષણ આગ લાગી છે અને ફાયર ફાઈટર્સ દ્વારા આગને કાબૂમાં કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા.